જોઈએ દુનિયાની ટોપ 10 ખબરો. અમેરિકામાં કૃષિ કાયદાના વિરોધે મોટું સ્વરૂપ લીધું છે. વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ પાસે મહાત્મા ગાંધીની પ્રતિમાને રંગી નાખવામાં આવી, સાથે તોડફોડ પણ કરવામાં આવી. ઘટના સ્થળે ખાલિસ્તાનના ધ્વજ પણ મળી આવ્યા છે, જેના પરથી અનુમાન લગાવી શકાય કે કેટલાક દેશ વિરોધી સંગઠનો કૃષિ આંદોલનનો ફાયદો ઉઠાવી રહ્યા છે. પેરિસ જળવાયુ સમજૂતીમાં સામેલ થશે અમેરિકા. અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડેને આપી હતી માહિતી. તેમણે વધુમાં જણાવ્યું કે મારા કાર્યકાળના પ્રથમ દિવસે અમેરિકા પેરિસ જળવાયુ સમજૂતીમાં સામેલ થશે. એક સ્ટડી મુજબ અમેરિકામાં લોકડાઉન વખતે કાર્બન ઉત્સર્જનમાં 12% ઘટાડો નોંધવામાં આવ્યો. પાકિસ્તાનમાં વિપક્ષ દળના ગઠબંધનની પાર્ટી પીડીએમના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાન પર ભ્રષ્ટાચારનો આરોપ છે. એનબીએ તપાસ શરૂ કરી છે. કિંમતી જમીન છેતરપિંડી કરી ઓછા ભાવમાં ખરીદી હોવાનો આરોપ લગાવ્યો. નવાઝ શરીફે આ જમીન મૌલાના ફઝલુરને આપી દીધી હોવાનો પણ આરોપ લાગ્યો છે. જો કે લાહોરમાં સરકાર વિરોધી રેલી યોજવાના થોડા સમય પહેલા આ તપાસ શરૂ કરાતા ઇમરાન સરકાર શંકાના દાયરામાં છે. દક્ષિણ કોરિયાના બુસાનમાં બલુચ રિપબ્લિક પાર્ટીએ પાકિસ્તાન અવરોધમાં પ્રદર્શન કર્યું છે. બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાએ માનવાધિકારનું ઉલ્લંઘન કરતા જનતામાં રોષ ફેલાયો છે. અપહરણ રોકવા, મહિલાઓ પરના અત્યાચારને રોકવા વિવિધ નારાઓ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. સાથે યુએન અને માનવ અધિકાર આયોગને આ મામલે ધ્યાન આપવા માટે અપીલ કરવામાં આવી. ઇઝરાયલ અને ભૂતાને રાજનૈતિક સંબંધો સ્થાપિત કર્યા છે. બંને દેશોના વિદેશ મંત્રીઓ એકબીજાને શુભેચ્છા સંદેશ મોકલ્યો. આ સંબંધોથી ટેકનિકલ કૃષિ ક્ષેત્ર વિકસિત થવાના નવા માર્ગ ખુલશે. ભારતમાં બંને દેશોના રાજદૂતોએ ઇઝરાયલના દૂતાવાસમાં રાજનૈતિક પત્રની આપ લે કરી છે. બંને દેશો વચ્ચે રાજનૈતિક સંબંધો ન હતા ત્યારે પણ તેમના સંબંધો મજબૂત રહ્યા છે. રશિયાએ મહાવિનાશી 4 મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. રશિયાએ આ પરીક્ષણ પરમાણુ સબમરીન વ્લાદિમીરથી મિસાઇલોનું પરીક્ષણ કર્યું. આ મિસાઇલ 24 શહેરોને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે. રક્ષા મંત્રાલયે મિસાઇલ પરીક્ષણ મામલે માહિતી આપી છે. રશિયા અવારનવાર વિવિધ હથિયારોનું પરીક્ષણ કરી સમગ્ર વિશ્વને તાકાત બતાવી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં અમેરિકી સેનાએ હવાઈ હુમલો કર્યો છે. 90 આતંકી ઠાર મનાયા છે. તાલિબાન સમજૂતી પછી પ્રથમ વખત મોટી કાર્યવાહી કરવામાં આવી. પરિસ્થિતિ સુધારવા સતત વાતચીત અને સમજૂતી કર્યા પછી પણ અફઘાનિસ્તાનમાં હિંસા ઓછી ન થઈ. કંધાર પ્રાંતમાં અફઘાની સેના પર તાલિબાની આતંકીઓએ હુમલો કર્યો, જેને પગલે અમેરિકાએ આ કાર્યવાહી કરી છે. ચીન અને નેપાળની મિત્રતામાં પડી દરાર. ચીને નેપાળનું 1300 કરોડનું સામાન રોકી લીધો. કોરોનાના નામે 10 મહિનાથી 1200 કન્ટેનર તિબ્બત બોર્ડર પર ફસાયા છે. નેપાળના મજૂરોના 8 PCR ટેસ્ટને પણ ચીન નથી માની રહ્યું. તિબ્બત બોર્ડર પર ફસાયેલા સામાનમાં ઊની કપડાં પણ છે. ચીની અધિકારીઓએ પણ સહયોગ નથી આપી રહ્યા તેવી માહિતી નેપાળી અધિકારીઓએ જણાવી. ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે તમામ દેશોએ જળવાયુ ઇમરજન્સીની ઘોષણા કરવી જોઈએ. ગ્લોબલ વોર્મિંગ મામલે ચિંતિત સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયા ગુટરેસે તમામ દેશોને સલાહ આપી છે. તેમણે વધુમાં કહ્યું છે કે ઝડપથી બગડી રહેલી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ઇમરજન્સી એકમાત્ર ઉપાય. યુરોપિયન દેશ ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, સ્પેન અને સ્વિટ્ઝરલેન્ડમાં ભારે બરફવર્ષાને કારણે રસ્તા પર બરફના થર જામ્યા. વાહનોને લઈ ઘર સુધી તમામ જગ્યા પર બરફની સફેદ ચાદર પથરાઈ. સામાન્ય જનજીવન થયું ઠપ. ફ્રાન્સમાં મોટાભાગના રસ્તા બંધ થયા. ઓસ્ટ્રિયામાં ટ્રેન પર 6 ઇંચ જેટલી બરફના થર જામી ગયા.